नमस्कार मित्रों, अत्यारना ताजा ने महत्वना शैक्षणिक समाचार विद्यार्थियों माटे खुश खबर। परीक्षा में मळशे राहत। सरकारे करी बे मोटी जाहेरात अने रातो रात लेवाया चार मोटा निर्णयोना समाचार जाणता पहेला तमे जो चेनल मां नवा हो तो खास मित्रों आपणी चेनल सब्सक्राइब कर लेजो, कारण के रोजना ताजा ने उपयोगी समाचार आखो दिवसना समयसर अमे तमने पहोंचाडता रहीशुं। वीडियो गमे तो लाइक करी देजो अने वधु ने वधु तमारा मित्रोने मोकली आपजो। मोरबी दुर्घटना अने महत्वनो निर्णय अने करी जाहेरात। मोरबी ब्रिज दुर्घटना मामले नव आरोपी ने पुलिसे झड़पी लीधा छे। आ मामले मोरबी बार एसोसिएशन द्वारा महत्वनो निर्णय लेवायो छे, जेमां आरोपी तरफी कोई पण वकील केस नहीं लड़े तेवी जाहेरात कराई छे। नव आरोपी ने आज कोर्ट में रजू करता बार एसोसिएशन आ प्रकारनो निर्णय करायो हतो। वकीलों निर्णय ने लीधे जिला बहारथी वकीलनी मदद मेळवा माटे प्रशासन तजवीज करी रह्युं छे। त्यारबाद रातोरात लेवायो बीजो महत्वनो निर्णय। 1 નવેમ્બર થી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 40 પૈસાનો ઘટાડો થવાની શક્યતા હતી, જો કે આ નિર્ણય હવે મોકૂફ રાખવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 40 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે, જેના કારણે સામાન્ય માણસને કોઈ પણ રાહ મળે તેવી કોઈ શક્યતા નથી। દેશભરમાં ઇંધણના ભાવ આજે પણ સ્થિર છે। ત્યારબાદ લેવાયો ત્રીજો મોટો નિર્ણય। યુરોપિયન યુનિયનના સભ્ય દેશોએ 2035 સુધીમાં નવી પેટ્રોલ અને ડીઝલના કારના વેચાણ પર પ્રતિબંધ મૂકવા ફિટ ફોર 55 પેકેજના પ્રથમ કરાર પર મોહર મારી દીધી છે। આ કાયદામાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના 55% ઘટાડો કરવા ફિટ ફોર 55 ઘડવામાં આવ્યું છે। કરાર મુજબ 2021ની તુલનામાં 2030માં વેચાયેલી નવી ગાડીઓના ગેસ ઉત્સર્જનમાં 55% સુધીનો અને 2035 સુધીમાં 100% સુધીનો ઘટાડો કરવાની યોજના બનાવવામાં આવી રહી છે। ત્યારબાદ સરકારનો ચોથો નિર્ણય અને બીજી જાહેરાત। કર્ણાટકના મુખ્યમંત્રીએ દિગ્વંત અભિનેતા પુનિત રાજકુમારના સન્માનમાં રાજ્યની પાઠશાળામાં પાઠ સામેલ કરવા માટે જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે પુનિત રાજકુમારે ટૂંકા ગાળામાં પ્રેરણાદાયી કાર્ય અને સેવા કરી હતી, તેના સંદેશને આગળ વધારવા શક્ય તેટલો બધો પ્રયત્ન કરીશું। તેણે કર્ણાટક રત્ન પુરસ્કાર આપવો તે કન્નડ રાજ્યોત્સવની વિશેષતા છે। કન્નડને ફરજિયાત કરવા કાયદો પણ લાવીશું। મહત્વના શૈક્ષણિક સમાચાર વિદ્યાર્થીમાં આનંદો અને બોર્ડની પરીક્ષામાં મળશે રાહત। સીબીએસઈએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને રાહત આપી છે અને પછીથી પરીક્ષા આપવાની વ્યવસ્થા કરી છે। જે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમતમાં ભાગ લેતા હોય અને હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન સાથે જોડાયેલી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ભાગ લેતા હોય તેઓ પછીથી બોર્ડની પરીક્ષા આપી શકશે। આ માટે તેઓએ ડિસેમ્બર સુધીમાં શાળામાં અરજી કરવાની રહેશે।